ભાજપમાં જોડાવાની વાત વચ્ચે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની સ્પષ્ટતા બહાર આવી છે. લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ, તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી. ભાજપમાં જોડાવાની વાત પાયાવિહોણી જણાવી હતી. લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું હતું. મિત્રો નમસ્કાર, આજે ફરીથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને મળવા માટે આવ્યો છું. મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે, ત્યારે ખુલાસો તો નહીં પરંતુ મારા દિલની વાત કરવા આપ સૌની સામે આવ્યો છું. મિત્રો, કોંગ્રેસ પાર્ટીએ 2017માં વિધાનસભાની ટિકિટ, 2019માં પોરબંદર લોકસભાની ટિકિટ, 2022માં ફરીથી વિધાનસભાની ટિકિટ, વિધાનસભાની અંદર નાયબ દંડકનું પદ અને ફરીથી મને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઋણ છે. મિત્રો, મારા પરિવારની એક પરંપરા રહી છે, મારા દાદા પણ મને શીખવાડતા ગયા છે કે કોઈનું ઋણ, કોઈનું કર્જ આપણી માથે ન રહેવું જોઈએ. એ મિત્ર હોય કે દુશ્મન હોય, પણ મરતા પહેલા એનું કર્જ ચૂકવવું જોઈએ. મિત્રો, કોંગ્રેસ પાર્ટીનું મારી ઉપર ઘણું ઋણ છે અને એ ઋણ ચૂકવવા માટે મેં સંગઠનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી છે અને આપ સૌને ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયની અંદર હું કોંગ્રેસનું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર જો હું પાર્ટી છોડીને જાઉં તો હું એવું માનું છું કે મારી જનતાનું ધાવણ લાજે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે પત્રકાર મિત્રોને પણ કહેવું છે કે આપની ફરજ બજાવો છો, પણ સાથે સાથે આપને જે સમાચાર મળે છે એ સમાચારની ખરાઈ પણ કરતા જાઓ. આવા સમાચારોને કારણે અમારી ઇમેજને પણ ધક્કો લાગે છે. અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક છાના ખૂણે અમારી ઉપર શંકા કરે છે, અમારી વિશ્વસનીયતા ઘટે છે. એટલે પત્રકાર મિત્રોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે સમાચારમાં તથ્ય હોય તો સમાચાર બેફામ રીતે ચલાવો, ના નથી, પરંતુ કમસે કમ ખરાઈ કરો એવી આપ સૌને વિનંતી પણ કરું છું અને મારા સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓને, કોંગ્રેસી મિત્રોને